नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा में छो ने? आजे आपणे चर्चा जे करवाना छे जे सूर्यमंडल विषेनी माहिती दर्शावता टॉपिकनी चर्चा करवाना छे। लास्ट पीरियडनी अंदर आपणे नक्षत्र पूर्ण थई गयेला हता। आजे आपणे सूर्यमंडल विषेनी माहिती जोईशुं। सूर्यमंडल एटले शुं? सूर्य अने तेनी आजूबाजू भ्रमण करता आकाशी पदार्थों एटले एने सूर्यमंडल कहेवामां आवशे। सूर्यमंडळनी जे वात करवामां आवे तो तेमां आठ ग्रहों, आठ उपग्रहों, लघु ग्रहों, धूमकेतु, उल्काओ, उल्काशिला, तो आ बधानो समावेश थशे। पण सूर्यमंडळमां ताराओ अने कृत्रिम उपग्रहोनो समावेश थतो नथी, बराबर? एटले मोटे भागे ग्रहों, उपग्रहों अने लघु ग्रहों, धूमकेतु, उल्काओ, उल्काशिला आ बधानी वात करवामां आवे तो आ बधाना तमे समावेश करी शको छो। सूर्यमंडळना ग्रहोने नाममां क्रममां लखो एवी रीते प्रश्न पूछातो होय छे, बराबर? क्रममां लखशो एटले तमे आ प्रकारनी आकृति प्रमाणे लखी शको छो। सूर्यनी नजीकमां पहेलो बुध आवशे, पछी शुक्र आवशे, पछी पृथ्वी आवशे, पछी मंगळ, पछी कक्षामां गुरु, पछीनी कक्षामां शनि, पछी युरेनस अने नेपच्यून। आवी रीते तमे एनी कक्षाने क्रमवाइज गोठवी शको छो, एटले क्रममां ज लखवाना रहेशे। बुध छे, शुक्र छे, मंगळ, गुरु, शनि आ ग्रहो एवा छे जे पृथ्વીની નજીક છે, જેના કારણે તમે નરી આંખે જોઈ શકો છો। પરંતુ યુરેનસ અને નેપચ્યુન જે તમે જોઈ શકો છો કે દૂરની કક્ષામાં છે પૃથ્વીથી, તો તમે એને નરી આંખે જોઈ શકતા નથી, બરાબર છે? તેનાથી આગળ જઈએ, સૂર્યમંડળમાં એની વાત કરીએ તો સૌ પ્રથમ સૂર્યથી ચાલુ થશે। 2006 સુધીની વાત કરવામાં આવે તો અહીંયા થોડી માહિતી આપી છે કે નવ ગ્રહ હતા। પ્લુટો સૂર્યથી સૌથી દૂરનો ગ્રહ હતો। 2006 ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન IAU ગ્રહની નવી વ્યાખ્યા સ્વીકારવામાં આવી। આ વ્યાખ્યા મુજબ પ્લુટો બંધ બેસતો ન હતો, માટે હવે તે સૂર્યમંડળ ગ્રહ રહ્યો નથી, બરાબર? તો આ રીતે એસ્ટ્રોનોમિકલ યુનિયન દ્વારા પ્લુટો જે છે એ સૌથી અંધારિયો ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે। સૂર્યમંડળમાં સૌથી પહેલાં આવશે સૂર્ય। સૂર્ય જે છે એની વાત કરીએ તો સૌથી નજીકનો તારો છે, તે સતત ઉષ્માને પ્રકાશનું ઉત્સર્જન કરે છે। પૃથ્વી પરની તમામ ઊર્જાનો મુખ્ય સ્ત્રોત આપણને ખ્યાલ છે કે સૂર્ય એક મુખ્ય સ્ત્રોત છે। સૂર્ય હશે તો બાકીની જે કડી છે ચાલુ રહેશે। હકીકતમાં સૂર્ય બધા જ ગ્રહો માટે ઉષ્માને પ્રકાશનો મુખ્ય સ્ત્રોત કહેવામાં આવેલો છે, બરાબર? ગ્રહો તેની આપણે શરૂઆત કરીએ। ગ્રહોમાં આપણે જોઈએ તો સૌ પ્રથમ ગ્રહોની કક્ષા, આપણને ખ્યાલ હોવો જોઈએ કે ગ્રહો જે છે એ તારા જેવા જ દેખાય છે, પરંતુ પોતાનો પ્રકાશ હોતો નથી, તે માત્ર પોતાના પર શું પડશે? સૂર્યપ્રકાશનો પ્રકાશ, એ જ્યારે પડશે અને પ્રકાશિત થશે, એમાં ગ્રહો જે છે એ કક્ષાઓમાં પડતા જોવા મળશે। આંતરિક ગ્રહો હોય છે, બાહ્ય ગ્રહો હોય છે, એ જેમ જેમ આવતા જશે એમ આપણે જોતા જશું। ગ્રહો અને તારાઓની ઓળખવાની સૌથી સરળ રીતે છે કે તારાઓ ચમકે છે જ્યારે ગ્રહો ચમકતા નથી। તારાઓની સરખામણીમાં ગ્રહો પોતાનું સ્થાન બદલ્યા કરે છે, તો તારાઓ એક જ જગ્યાએ સ્થિર હોય છે। ગ્રહો એક નિશ્ચિત માર્ગ પર સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે, અને એ જે પરિક્રમણ કરે છે, જે લાઈન તમને ફોટામાં દેખાય છે, એને કક્ષા કહેવામાં આવે, એને શું કહેવામાં આવશે? કક્ષા તરીકે ઓળખવામાં આવે છે। ચલો હવે તેનાથી આગળ બીજી વ્યાખ્યા હશે। ગ્રહો એક નિશ્ચિત માર્ગ પર સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે, આ માર્ગને તેની કક્ષા કહે છે। એક પરિક્રમણ પૂરો કરવા માટે લાગતો સમય તેનો પરિક્રમણનો ગાળો કહે છે, એનો શું કહેવામાં આવશે? પરિક્રમણનો ગાળો।
જેમ જેમ સૂર્ય તે ગ્રહનું અંતર વધે તેમ પરિભ્રમણનો સમયગાળો વધે છે. બરાબર, તો આવી રીતે ગ્રહોની માહિતી આપેલી છે. અહીંયા એક રીતે ફોટા દ્વારા તમને સમજાવેલું છે. સૂર્ય જે મધ્યમાં કેન્દ્રની અંદર એક છોકરી સૂર્યનું પોસ્ટર લઈને ઊભી છે, તેની આજુબાજુ બાકીના જે ગ્રહો જે છે કેવી રીતે ભ્રમણ કરે છે દર્શાવતી પ્રવૃત્તિ સમજાયેલી છે, પણ તમને ફોટા ઉપરથી તમને વધારે ખ્યાલ આવી જશે. ચલો તેનાથી આગળ જોઈએ. સૂર્યની આસપાસ ફરવાની સાથે ગ્રહો તેમની પોતાની ધરી ઉપર ભમરડાની જેમ ફરે છે. વસ્તુને તમારે ખ્યાલ રાખવાનો કે ગ્રહો જે છે એ પોતાની ધરી પર ભ્રમરડાની જેમ ભ્રમણ કરે છે. એક ભ્રમણ પૂરું કરવાનો સમયને તેના ભ્રમણનો સમયગાળો કહે છે. આંતરિક ગ્રહો અને બાહ્ય ગ્રહો તેના વિશે માહિતી જોઈએ. આંતરિક ગ્રહો અને બાહ્ય ગ્રહોની વાત કરવામાં આવે તો તમને આકૃતિમાં જોશો એટલે તમને વધુ ખ્યાલ આવશે. મંગળ ગ્રહ છે, બરાબર, અને મંગળની જે કક્ષા છે એની અંદર આવેલા ગ્રહો એટલે આંતરિક ગ્રહો કહેવાય. કયા કયા દેખાય તમને? પહેલા ચાર ગ્રહો તમારે ગણી લેવાના, બુધ, શુક્ર, પૃથ્વી અને એક આવશે મંગળ. બરાબર, એટલે મંગળ સાથે ચાર ગ્રહો થઈ જશે. ખ્યાલ આવી ગયો? આંતરિક ગ્રહો એટલે મંગળ કક્ષાની અંદર આવેલા જે પણ ગ્રહો છે એને આંતરિક કહેવામાં આવશે. તો બાહ્ય ગ્રહો એટલે જે ગ્રહો મંગળ કક્ષાની બહારની કક્ષામાં આવેલા હોય તો તેને બાહ્ય ગ્રહો કહેવામાં આવે. હવે બાહ્ય ગ્રહોમાં તમને જેટલા બી દેખાય બધા બાહ્ય ગ્રહોમાં લખી દેવાના, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન. બરાબર, લઘુ ગ્રહો ક્યાં આવેલા હોય? તો લઘુ ગ્રહો એ મંગળ અને ગુરુની કક્ષાની વચ્ચે આવેલા છે. તમે આ કક્ષામાં જોઈ શકો છો, ડાર્ક લાઇન તમને જે દેખાય છે એ બધા લઘુ ગ્રહો છે. બરાબર, લગભગ 4000થી એના કરતાં વધુ સંખ્યામાં લઘુ ગ્રહો આ રીતે ભ્રમણ કરતા જોવા મળેલા છે. તો ગ્રહોની અહીંયા જે વાત કરી છે કે ગ્રહો પણ પોતાની ભમરડાની જેમ પોતાની ધરી પર ભ્રમણ કરે છે. ચલો તેનાથી આગળ, ચંદ્ર જે છે એક કુદરતી ઉપગ્રહ છે. કોણ? પૃથ્વીનો. કેટલાક ગ્રહોને તેની આસપાસ ફરતા ચંદ્ર ઉપગ્રહ હોવાનું જાણવામાં આવ્યું. જો કોઈપણ આકાશી પદાર્થોની આસપાસ ફરતા અન્ય પદાર્થોને તેને ઉપગ્રહ કહેવામાં આવે છે. ઉપગ્રહની વાત કરેલી છે. ઉપગ્રહની આપણે વાત કરીએ તો કૃત્રિમ ઉપગ્રહ અને કુદરતી ઉપગ્રહ બે પ્રકારે હોય છે. કૃત્રિમ ઉપગ્રહ એટલે માનવ સર્જિત ઉપગ્રહ જે કોઈક યાન પદ્ધતિ દ્વારા, એટલે કે કોઈક યાન એ હવાની અંદર વાતાવરણની અંદર તરતા મૂકવામાં આવે છે, જે આપણને કંઈક ને કંઈક માહિતી ટેકનોલોજીને પુરવાર પાડે છે. પણ કુદરતી ઉપગ્રહ એટલે કે જેવું કે ચંદ્ર જે પૃથ્વીને આજુબાજુ ભ્રમણ કરે છે જે કુદરતી ઉપગ્રહ કહેવામાં આવેલો છે. બરાબર, પૃથ્વી સૂર્યનો ઉપગ્રહ કહેવામાં આવેલો છે. પૃથ્વી સૂર્યનો ઉપગ્રહ કહેવામાં આવે છે. જો સામાન્ય રીતે આપણે તેને સૂર્યનો ગ્રહ કહીએ છીએ તો આપણે એવા પદાર્થો માટે ઉપગ્રહ શબ્દનો ઉપયોગ કરી શકીએ છીએ કે ગ્રહો આસપાસથી ભ્રમણ કરતા હોય. જો કે ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે. મેં હમણાં જે કીધું એ પ્રમાણે કે પૃથ્વી સૂર્યનો ઉપગ્રહ છે, એ જ પ્રકારે અહીંયા એ વાત કહેવામાં આવેલું છે કે જો બાકીના ગ્રહો જે છે આ રીતે ભ્રમણ કરતા હોય તો સૂર્યના જે ગ્રહો છે એનો ઉપગ્રહ તરીકે પૃથ્વી હોય તો પૃથ્વીનો પણ કોઈ ઉપગ્રહ હશે, તો એ કયો છે? ચંદ્ર છે. તો આ માહિતી આપેલી છે કુદરતી ઉપગ્રહની. તેનાથી આગળ કુદરતીની વાત કરી છે કે પૃથ્વી આસપાસ ઘણા માનવ સર્જિત ઉપગ્રહ ફરતા હોય છે તેને કૃત્રિમ ઉપગ્રહ કહેવામાં આવે છે. કૃત્રિમ ઉપગ્રહ એટલે ગ્રહની આસપાસ પરિક્રમણ કરતા આકાશી પદાર્થોને ઉપગ્રહ કહેવામાં આવશે. બરાબર, અને કૃત્રિમ રીતે જે માનવ સર્જિત તૈયાર કરેલા ઉપગ્રહ એટલે એને શું કહેવામાં આવશે? કૃત્રિમ ઉપગ્રહ.
ચંદ્ર વિશે થોડીક માહિતી, સોરી બુધ વિશે માહિતી છે. બુધની આપણે માહિતી જોઈએ. બુધ વિશે શું માહિતી છે? જે ફોટામાં તમને દેખાય છે પ્રકારે બુધ એ પ્રકારે જોવા મળશે. તમારી બુકની અંદર પણ ફોટો આપેલો જ છે. બુધ ગ્રહ સૂર્યની નજીક છે. સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ છે. સૂર્યને સૌથી નજીક હોવાથી તેને જોવાનું અઘરું છે, કારણ કે સૂર્યના મોટા ભાગનો પ્રકાશ છે એ ક્યાં છે, કોની પર પડશે, એના પર પડશે, એટલે તે છુપાઈ જાય છે. એટલે કે આપણને દેખાશે, છુપાઈ જાય એટલે કે સૂર્યના કિરણો સૌથી વધારે ક્યાં પડશે, આના પર, બુધ ઉપર, જેના કારણે આપણે જોઈ શકતા નથી. સૂર્યોદય પહેલાં, સૂર્યાસ્ત પછી ક્ષિતિજે તમને જે દેખાય છે, ક્ષિતિજે તમને જે દેખાય છે એને એવા સ્થળેથી જ દેખાય છે જ્યારે ક્ષિતિજ દેખવા માટે વૃક્ષ, ઇમારતોનો અવરોધ ન હોય તો બુધને પોતાનો કોઈ જ ઉપગ્રહ નથી. તો અહીંયા બુધ વિશેની માહિતી આપેલી છે કે સૂર્યની સૌથી નજીકનો છે, પ્રકાશનું પ્રમાણ વધારે પડશે જેના કારણે આપણે એને જોઈ શકીશું નહીં. સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ પણ કહેવામાં આવેલો છે. હવે એટલો બધો સૂર્યનો પ્રકાશ પડશે કે છુપાઈ જશે, એટલે જોવું અઘરો છે, કેમ તેને ઉપગ્રહ કોઈ નથી, બરાબર. તેનું યાદ રાખવાનું તમારે. જો હોય તો ક્ષિતિજ, પૃથ્વીની ધરી એવી જગ્યા ઉપર જવું પડે જેને તમે તમારી આંખની સીધી રેખા એટલે ક્ષિતિજ રેખા કહેવાય. હવે તમારે ત્યાં એવી જગ્યા એટલે કે ઊંચા પહાડો હોય અને ત્યાં કોઈપણ પ્રકારનું વૃક્ષ કે કોઈ અવરોધ ન હોય એ જગ્યા ઉપરથી તમે બુધનું અવલોકન કરી શકો છો. ત્યાર પછી શુક્ર વિશેની માહિતી આપેલી છે. શુક્રનો ગ્રહ તમને આકૃતિમાં દેખાય છે પ્રકારે છે. સૌથી નજીકનો પાડોશી ગ્રહ એટલે શુક્ર કહેવામાં આવેલો છે. રાત્રિ આકાશમાં દેખાતો સૌથી તેજસ્વી ગ્રહ છે. કેટલાક સૂર્યોદય પહેલાં પૂર્વ આકાશમાં શુક્ર દેખાય છે, તો ક્યારેક પશ્ચિમ આકાશમાં સૂર્યાસ્ત પછી તરત જ દેખાય છે. કેટલીક વાર સૂર્યોદય પહેલાં પૂર્વ આકાશમાં, તો ક્યારેક પશ્ચિમ આકાશમાં સૂર્યાસ્ત પછી, એટલે તેને અવારનવાર સવારનો તારો કે સાંજનો તારો પણ કહે છે. જો કે તારો નથી, રાત્રિ આકાશમાં શુક્રનું સ્થાન નક્કી કરવાની કોશિશ કરો. પૂર્વથી પશ્ચિમ દિશામાં તે ફરતો જોવા મળશે, બરાબર. આગળ જોઈશું. શુક્રને પોતાનું ચંદ્ર કે ઉપગ્રહ નથી. શુક્રનું પોતાની ધરી પર ભ્રમણ એ કેટલાક અંશે અસામાન્ય છે. તે પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે, જ્યારે પૃથ્વી પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે, બરાબર. દિશા તમારે યાદ રાખવાની શુક્રની કઈ છે, કઈ દિશા કીધી? પૂર્વથી પશ્ચિમ. ભ્રમણની કક્ષા કઈ છે? પૂર્વથી પશ્ચિમ દિશાની છે. જ્યારે પૃથ્વી સહિતના પૃથ્વીની જે વાત કરવામાં આવી છે તો એની ભ્રમણ કક્ષા પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. તો આ રીતે શુક્ર ગ્રહની માહિતી આપેલ છે, બરાબર. જો તમે તક મળે તો શુક્રને ટેલિસ્કોપ દ્વારા તમે જો તો ચંદ્રની માફક તેની કળાઓ જોવા મળી શકે છે, જે ફોટામાં તમને બતાવેલું છે, બરાબર. જો તમારી જોડે ટેલિસ્કોપ હોય તો તમે આ પ્રકારે અવલોકન તમે એનું કરી શકો છો, બરાબર. જે ફોટામાં બતાવેલું છે એ શુક્રની કળાઓ છે, જે ચંદ્રની જેમ જ દેખાય છે, બરાબર છે. તો અહીંયા સુધી આપણે આજે બે ગ્રહો વિશેની જે પણ માહિતી જોઈ તેનું વાંચન કરવાનું. આવતા પીરિયડની અંદર જે પણ ગ્રહો હશે તેની માહિતી આપણે જોશું, બરાબર છે. તો આવતા પીરિયડમાં આપણે ફરીથી મળીશું.